स्टूडेंट्स तो हरिजन विद्यार्थी तो मैंने खबर थी कि एने छात्रालय में बड़ी मदद ने खावा बधु पुस्तकों ने बधु मळवानुं छे एने तो कॉलेज में एने मोकल्यो बीएससी एग्रीकल्चर फर्स्ट क्लास साथे पास थयो અને પછી તો તરત જ એને બેંક ઓફ બરોડાની અંદર એગ્રીકલ્ચર ઓફિસર તરીકે સર્વિસ મળી ગઈ અને ટૂંક સમયમાં બેંક ઓફ બરોડાનો એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટનો જનરલ મેનેજર બની ગયો. હું પણ એ સ્કૂલ છોડીને મહેસાણાની કોલેજમાં સર્વિસ કરવા માટે પહોંચી ગયેલો. એ છોકરો મહેસાણામાં આવે છે. એક વખત એને ખબર પડી કે અહીં રાજાભાઈ સાહેબ પણ અહીં મહેસાણામાં છે, ચાલો એમને મળવા જઈએ. મારે ઘેર આવ્યો મળવા માટે. બેઠા અમે સાથે, ચા પાણી કર્યા. પછી પૂછ્યું, શું કરે છે ભાઈ તું હાલ? એટલે કે અમારે સાહેબ બેંક ઓફ બરોડામાં સર્વિસ કરું છું. પણ કે સાહેબ, મારે તમને એક વાત કહેવી છે જે મારા મનમાં ઘણા સમયથી રમ્યા કરે છે. શું વાત છે ભાઈ? તો કે તમે જે વખતે 10માં અને 11માં મને ભણાવતા અને હું છેલ્લી પાટલી ઉપર બેસતો ત્યારે મારા મનમાં કેટલાક એવા ગાંડા ગાંડા વિચારો આવતા હતા. શું વિચારો આવતા હતા ભાઈ? તો કે મને એવા વિચારો આવતા હતા કે આ જિલ્લાનો સૌથી ઉપરી અધિકારી કોણ હોઈ શકે? તો કે કલેક્ટર. તો કલેક્ટરો શું ભણેલા હશે? તો કે આઈએએસ, આઈસીએસ. તો આઈએએસ કે આઈસીએસ થઈને હું જિલ્લાનો કલેક્ટર ન બની શકું એવું એ વખતે છેલ્લી પાટલી ઉપર 10માં અને 11માં ધોરણમાં ભણતા બેસતા છેલ્લી બાટલી ઉપર બેઠા બેઠા મનમાં આવા ગાંડા વિચારો હું કરતો હતો. આજે હું આઈએએસની પરીક્ષા આપી રહ્યો છું અને પહેલો પ્રયત્નમાં હું નિષ્ફળ ગયો છું. મારો બીજો પ્રયત્ન ચાલુ છે. કેવો છોકરો મિત્રો આ? પેલા ઘાસના કૂવામાં રહેનારો, છેલ્લી બાટલી ઉપર બેસનારો, ઘેરથી કોઈ એને ભણવા જા એવું કહેનારું નથી એવો એ છોકરો આઈએએસની પરીક્ષા આપે છે. પહેલા પ્રયત્નમાં નિષ્ફળ જાય છે, બીજો પ્રયત્ન કરે છે, બીજા પ્રયત્ને પણ નિષ્ફળ જાય છે. એક જ પ્રયત્ન હવે એના માટે બાકી છે, કારણ કે આઈએએસની પરીક્ષામાં 3 પ્રયત્નો જ તમને મળે છે. ત્રીજા પ્રયત્નમાં તમે જો નિષ્ફળ જાઓ તો તમે આઈએએસ થવાને માટે લાયક નથી એમ કરીને તમને બાકાત કરવામાં આવે છે. આ છોકરો ત્રીજા પ્રયત્ને આઈએએસ થાય છે. ક્લાસ 1માં એનું સિલેક્શન થાય છે અને ડીડીઓ બને છે, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. અને મહેસાણામાં જ આવે છે, જે ગામમાં હું સર્વિસ કરતો હતો એ જ ગામમાં ડીડીઓ તરીકે આવે છે. 8-1 મહિના સુધી એની નોકરી ત્યાં રહી અને પછી એ સીધો જિલ્લાનો કલેક્ટર તરીકે ભુજમાં એની નિમણૂક થઈ. જેવા વિચાર કરશો તેવા તમે થવાના, મનના વિચાર નક્કી જીવન બની જવાના. સેવો વિચાર ઊંચા. ભવરભાઈ મહેતા અમારા હતા, એને આ બધું કહેતા. છોકરાઓની સાથે બેઠા હોય એટલે વિચારો હંમેશા તમે ઊંચા કરો. સ્વપ્નાઓ ઊંચા સેવો અને પછી એ સ્વપ્નાઓને સાકાર કરવા માટે પુરુષાર્થ કરો. આ છોકરો કલેક્ટર બની જાય છે, હરિજન વિદ્યાર્થી છે, એની સાથે બ્રાહ્મણ છોકરી એમએ એલએલબી થયેલી લગ્ન કરવા તૈયાર થાય છે. એક વખત એની ઓફિસમાં ગોધરામાં એ કલેક્ટર હતો. મારે કોઈ કારણસર ગોધરા જવાનું થયેલું એટલે હું એને ઓફિસે મળવા ગયો. ગેલું ભાઈ ઓફિસમાં હાજર નહોતો એટલે મને કોઈ માણસે એને કહ્યું કે બેસો સાહેબ આવે છે થોડી વારમાં. ઓફિસમાં જોઈ એટલે મને એમ થયું કે સરસ મજાની ખુરશી, ભેગે ટેલિફોન પડેલા. કલેક્ટરની ઓફિસ એટલે શું પૂછવાનું? મને બેઠા બેઠા ઓફિસમાં એવો વિચાર આવ્યો, પેલું એનું ઘર એનું યાદ આવ્યું, પેલો કૂબો, તૂટેલો ખાટલો, ફાટેલી ગોદડી અને એનું જે ચડ્ડી પહેરીને સ્કૂલમાં આવતો એનું જે
ચિત્ર એ મારી નજર સામે એની ઓફિસમાં બેઠા બેઠા આવ્યું અને આજે આ માણસ જિલ્લાનો કલેક્ટર છે. પછી તો એ ડેપ્યુટી સેક્રેટરી થાય છે, સેક્રેટરી થાય છે, અત્યારે પણ ડાયરેક્ટર છે. હજી એની સર્વિસ ચાલુ છે. એ કલેક્ટર હતો ત્યારે, સોરી ડીડીઓ હતો ત્યારે, જિલ્લાના કલેક્ટરના બંને જણા ભેગા થયેલા અને એક મોટું સંમેલન હતું. અમે પણ ગયેલા બંને જણ. આવ્યો એટલે એ સીધો પગે પડ્યો. એટલે પેલા કલેક્ટર પણ વિચારવા પડી ગયા કે આ ડીડીઓ કોને પગે પડે છે. એટલે કે સાહેબ મારા ગુરુજી છે. મિત્રો, આ બે ઘટનાઓ હું તમારી આગળ કહું છું ત્યારે મારા મનમાં એ છે કે તમે બધા પણ એક એવા વિસ્તારમાંથી, એક એવા પરિવારમાંથી, એક એવા પ્રદેશમાંથી આવો છો અને એક એવી સંસ્થામાં તમે આવ્યા છો કે જે સંસ્થાએ અનેક એવા કાદવ પિક્ચરમાં રસગુલાઈ ગયેલા, દબાઈ ગયેલા, દટાઈ ગયેલા, જેને માટે કોઈ પ્રસંગ કે પરિસ્થિતિ કે સ્કોપ ન હોય એવા વાતાવરણમાંથી વીણી વીણીને લાવીને જેને તૈયાર કરનારી એ સંસ્થામાં તમે આવ્યા છો, ત્યારે તમારા મનમાં પણ જો કોઈ સંકલ્પ નહીં હોય, કોઈ દ્રઢ નિર્ધાર નહીં હોય, તો તમે જ્યાં છો ત્યાં ને ત્યાં જ રહેશો. આખી દુનિયામાં 90% લોકો ત્યાં ને ત્યાં જ સ્થિરતાથી રહેતા હોય છે, પણ 10% એવા હોય છે જે ઉપર ઉઠતા હોય છે અને ક્રમશઃ એમનો ગ્રાફ આમ સીધો ઉપર જતો હોય છે. આઠ નવ ના વિદ્યાર્થીઓ છે, 10મા ના ખરા કોઈ? એવું જ ભાઈ, મને કોઈ પૂછે કે તમારા ઘડતરમાં ફાળો કોનો, તો હું મારી કોલેજને બીજો નંબર આપું, પહેલો નંબર હું મારા સેવાદળને આપું. કે સેવાદળ જો ન હોત, સેવાદળમાં હું જોડાયો ન હોત, સેવાદળની શિબિરોમાં ભરી ન હોત, તો હું આજે પણ પેલો વણકર જ હોત, મજૂરી કરનારો. મારા ગુરુજી આજે મારી પાસે બેઠા છે. મને એ કાદવપતી ખેંચીને એમણે ઓળખ્યો, બહાર કાઢ્યો અને બહાર રસ્તો બતાવ્યો. એમણે તો એવા એમની યાદી બનાવવા બેસીએ ને તો એમણે તો બનાસકાંઠા નહીં, માત્ર ઉત્તર ગુજરાત અને ગુજરાતમાં એવા સંખ્યાબંધ માણસો એમની પાસે આવી રીતે તૈયાર થઈને નીકળ્યા હોય અને આગળ ગયા હોય. એ વ્યક્તિ નથી દાદા, એ વ્યક્તિ નથી, એ મિશન નથી. એમનું કામ તો છે અનેકને આવા જે કાદવ કિચડમાં ફસાયેલા છે એમને બહાર કાઢવા, એમને રસ્તા ઉપર લાવવા અને એમને લઈ. તમે મિત્રો જ્યારે આ રસ્તો કરો છો ત્યારે આવો કોઈ એક સંકલ્પ લઈને જો તમે ચાલો, તો તમારું જીવન પણ આ બંને જે ઘટનાઓ તમને કહી એવું થઈ શકાય છે. કશું અશક્ય નથી, દુનિયાની અંદર કોઈ વસ્તુ અશક્ય નથી. અને સગવડ વાળા કે શક્તિ વાળા માણસો જ આગળ વધી શકે એવું કશું જ નથી. એપીજે અબ્દુલ કલામ કોણ હતા, શું હતા? એક માછીમારનો દીકરો. ભારત જેવા મોટા દેશનો રાષ્ટ્રપતિ બની શકે છે? શાનાથી, શું કરવાથી? માછીમારનો છોકરો. પણ મિત્રો, હું
કોલેજના મિત્રોને પણ ખાસ કહેવા માંગુ છું,